विद्यार्थी मित्रों, आज आपने धोरण 10 ना पाठ्यपुस्तक संस्कृत में गद्य 17 स्वाभाविकम सादृश्यम स्वाभाविक सरखापन તેનો અભ્યાસ કરીશું, જે પતંજલિ રચિત મહાભાષ્ય નામની કૃતિમાંથી લેવામાં આવ્યું છે. આજથી લગભગ 2600 વર્ષ પહેલા આચાર્ય પાણિનિએ અષ્ટાધ્યાય નામનો સંસ્કૃત વ્યાકરણનો ગ્રંથ રચ્યો હતો. સૂત્ર શૈલીમાં લખાયેલા આ ગ્રંથમાં લગભગ 4000 જેટલા સૂત્રોમાં ટૂંકા ટૂંકા વાક્યોમાં સમગ્ર સંસ્કૃત ભાષાનું વ્યાકરણ ને આવરી લેવામાં આવ્યું છે. આચાર્ય પાણિનિ પછી અંદાજે 200 વર્ષ પછી થયેલા મનાતા આચાર્ય કાત્યાયને આ સૂત્ર ઉપર વાર્તિકો લખ્યા. આ વાર્તિકોમાં પાણિનિના સૂત્ર ઉપર વિમર્શ કરવામાં આવ્યો. એ પછી બીજા 100-150 વર્ષના સમય પછી આચાર્ય પતંજલિ થયા. તેમણે આ સૂત્ર વાર્તિકોનો આધાર લઈને મહાભાષ્ય નામે ભાષ્ય ગ્રંથ તૈયાર કર્યો. આ મહાભાષ્યમાંથી પ્રસ્તુત પાઠનો વિષય વસ્તુ પસંદ કરવામાં આવ્યું છે. તે સંસ્કૃતની અંદર પાણિનિએ અષ્ટાધ્યાયના વ્યાકરણનો ગ્રંથ લખ્યો, એમાં વાર્તિકો લખ્યા. પછી એના પછી 150 વર્ષ પછી કાત્યાયન થયા, એણે એના ઉપર વાર્તિકો લખ્યો. સૌ પ્રથમ આચાર્ય પાણિનિએ અષ્ટાધ્યાયનો ગ્રંથ લખ્યો. પછી 150 વર્ષ પછી કાત્યાયનને થયા, એને આ સૂત્ર શૈલી ઉપર વાર્તિકો લખે, અને એ વાર્તિકોમાં પાણિનિના સૂત્ર ઉપર વિચાર વિમર્શ કરવામાં આવ્યો. એ પછી બીજા 100-150 વર્ષ પછી પતંજલિ થઈ ગયા. પતંજલિએ આ મહાભાષ્ય નામનો ગ્રંથ લખ્યો, એમાંથી આ વિષય વસ્તુ પસંદ કરવામાં આવ્યો છે. આચાર્ય પતંજલિનો આ મહાભાષ્ય નામનો જાણીતો ગ્રંથ વ્યાકરણ શાસ્ત્રનો છે, છતાં તેમાં અમુક પ્રસંગો દરમિયાન સામાજિક, રાજનૈતિક, આર્થિક, વિજ્ઞાન તથા ખગોળ અને ભૂગોળ જેવા વિવિધ ભૌતિક વિજ્ઞાનના કેટલાક સિદ્ધાંતોનો ઉલ્લેખ છે. આ ઉલ્લેખો જે તે જમાનામાં પ્રચલિત જ્ઞાન વિજ્ઞાનના વિસ્તારને સૂચવે છે. સ્થાને અંતરતમ પાણિની 1-1:49 એ પાણિનિના સૂત્ર ઉપરની ચર્ચા દરમિયાન માનવ દ્વારા કરવામાં આવતા પરસ્પરના વ્યવહારનો ગુરુત્વાકર્ષણ અને પૃથ્વીનો અગ્નિ સાથે સૂર્યનો સંબંધ, તેની સ્વીકૃતિ અપાતા સિદ્ધાંતો જે તે સૂચન થઈ છે તે પ્રસ્તુત પાઠમાં દર્શાવવામાં આવે છે. ભાષાના વ્યાકરણનો વિચાર કરનારા ગ્રંથમાં વિવિધ શાસ્ત્રોને લગતી વાતોનો સંગ્રહ કરવાની વિવિધ શાસ્ત્રોમાં પરંપરાગત પારંગત થવાની પ્રેરણા પૂરી પાડે છે. કોઈ એક શાસ્ત્રના વિદ્યાર્થી હોવા છતાં વિવિધ શાસ્ત્રના સિદ્ધાંતોની જાણકારી વિદ્યાર્થીની હોવી ઘટે, એ કૌશલ્ય કેળવવાની પ્રેરણા મળે એ માટે આ પાઠને પસંદ કરવામાં આવ્યો છે. આપણે જોઈએ, સંસારે વિવિધા પદાર્થા સંતિ, સંસારમાં વિવિધ પદાર્થો છે. તદ્યથા જેવા સ્વર્ણ, સ્વર્ણ એટલે સોનું, લોહ, જુદો જુદો હોય છે. ફરીથી
संसार में विविध पदार्थों से जैसे कि सोनू लोखंड वगैरह धातुओं वर तेल वगैरह वृक्षों गाय घोड़ा वगैरह पशुओं आमा खरीदी प्रत्येक पदार्थ जुदा जुदा हो सोनू लोखंड की जुदी है અને વળી પ્રત્યેક સુવર્ણનો ટુકડો આકારને પ્રકારમાં જુદા જુદા હોય છે પછીનો પેરેગ્રાફ વસ્તુતઃ અસ્તિત્વ રૂપેણ ખાસ કરીને અસ્તિત્વ રૂપેણ અસ્તિત્વ રૂપે સત્તા રૂપેણ સત્તા રૂપે એતે પદાર્થ આ બધા પદાર્થો પરસ્પર ભિન્નાઃ સંતિ પરસ્પર જુદા હોય છે સ્થિતિ પ્રત્યંતે આની ખાતરી થાય છે खास करीने अस्तित्व रूपे अथवा सत्ता रूपे आ पदार्थो परस्पर जुदा होय छे तेनी खात्री थाय छे परंतु प्रत्यक्ष रीते परस्पर भिन्न पदार्थो परस्पर जुदा जुदा पदार्थो मां पण किंचित एकम कोई एक स्वाभाविक मात्रे भवती स्वाभाविक सरखापण होय छे कि आंतरियम એટલે કે अश्यता निश्चित है वो अंतरिक्ष में समानता सरकार तेते पदार्थ क्रिया में प्रयुक्त है तेते पदार्थ तो जहाँ क्रिया में प्रयुक्त है इसे तदा असी प्रतिदिन होती क्या रे हमें खाती था इसे अस्य सिद्धांत अस्य आ सिद्धांत में उपदेश देश द्वाविसुति वर्ष के दिया द्वाविसो वर्ष पहला तो द्वाविसुति शतम खास करीने अस्तित्व रूपे अथवा सत्ता रूपे आ पदार्थो परस्पर जुदा होय छे तेनी खात्री थाय छे प्रत्येक जुदा पदार्थोमां पण कोई एक स्वाभाविक सरखापण होय छे ते ते पदार्थो ज्यारे क्रियामां प्रयोजाय छे त्यारे तेनी खात्री थाय छे आ सिद्धांतनो उद्देश 2200 वर्ष पहेला आचार्य पतंजलिए पोताना व्याकरणमां भाष्यमां कर्यो छे त्यां તે કહે છે ફરીથી खास करीने अस्तित्व रूपे अथवा सत्ता रूपे आ पदार्थो परस्पर जुदा होय छे तेनी खात्री थाय छे प्रत्येक जुदा पदार्थो मां पण कोई एक स्वाभाविक सरखापण होय छे તે તે પદાર્થો જ્યારે ક્રિયામાં પ્રયોજાય છે ત્યારે આની ખાતરી થાય છે આ સિદ્ધાંતનો ઉદ્દેશ 2200 વર્ષ પહેલા આચાર્ય પતંજલિએ પોતાના વ્યાકરણ મહાભાષ્યમાં કર્યો છે ત્યાં તે કહે છે તો બે પેરેગ્રાફ નિશ્ચિત્યાગ્રહ પછીના વિડીયોમાં એક પેરેગ્રાફ જોઈશું અસ્તુ પુનઃ મિલામઃ જયતુ સંસ્કૃતમ જયતુ ભારતમ